जय श्री कृष्ण विद्यार्थियों, गई काले तमे जोई गया था तो एम आपणे पहलो प्रश्न जोई गया था। हवे आजे आपणे बीजो प्रश्न जे छे जोड़का जोड़ो ए जोईए छे। तो बीजा प्रश्ननी अंदर सौथी पहेलामां पहेलो जे तमारो पहेलो जोड़को जे छे ए छे के रेम। तो रेम नुं कार्य शुं छे? ती तो रेम नुं कार्य शुं छे के ए रेम अस्थायी मेमरी तरीके ओळखाय छे। એટલે તમારા બીજા પ્રશ્નનો જવાબ જે છે એ સી છે। તો પહેલો રોમ એનો જવાબ છે અસ્થાયી મેમરી। બીજું રોમ તો એનો જવાબ છે કઈ રીતે કામ કરવું તેની કમ્પ્યુટરને સૂચના આપતા પ્રોગ્રામને સંગ્રહ કરે છે। તો આ જે છે એ શું છે કે તમારો જોડકા જોડોનું બીજું જોડકું છે। ત્રીજું જોડકું મેમરી છે તો મેમરીમાં એની સામે આવશે એ डेटा प्रोग्राम अने माहितीनो संग्रह करे छे। चौथी जोड़कू छे ALU एटले के तर्कना कार्यो करे छे। तो ALU साना कार्यो करे छे? तर्कना बधा कार्यो करे छे। पांचमू जोड़कू छे CU तो ए छे के प्रोसेस तथा संग्रहनो कार्य करे छे। तो आ तमारो जोड़का जोड़ो बीजा प्रश्ननो जवाब थई गयो छे। હવે આગળના પ્રશ્નનો જવાબ જોઈએ, ત્રીજા પ્રશ્નનો જવાબ। તો એમાં તમને ત્રીજા પ્રશ્નનો જે જવાબ આપેલો છે એ છે નામ લખો। તો CPUના ત્રણ ઘટકો, તો CPUના ત્રણ ઘટકો છે એક તો CU કંટ્રોલ યુનિટ, બીજું ALU એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ અને ત્રીજું છે મેમરી। આ ત્રણ ઘટકો CPUના છે। હવે જોઈએ બીજો કે CPU કમ્પ્યુટરમાં સંગ્રહ સ્થાનના બે પ્રકાર। તો કમ્પ્યુટરની અંદર સંગ્રહ સ્થાનના બે પ્રકાર તમને આપેલા છે। અમારો પહેલો પ્રકાર જે છે એ પ્રાઇમરી મેમરી છે અને બીજો પ્રકાર છે સેકન્ડરી મેમરી। પહેલો પ્રકાર છે પ્રાઇમરી મેમરી અને બીજો છે એ સેકન્ડરી મેમરી। તો કમ્પ્યુટરમાં સંગ્રહ સ્થાનના બે પ્રકાર છે। ત્રીજું પ્રાઇમરી મેમરીના બે પ્રકાર, તો પ્રાઇમરી મેમરીના તમારા બે પ્રકાર છે, એક છે રેમ અને બીજું છે રોમ। ત્યાર પછી ચોથું ત્રણ એક્સટર્નલ સ્ટોરેજ માટેના સાધન। તો તમારા ત્રણ એક્સટર્નલ સ્ટોરેજ માટેના સાધન કયા કયા છે? તી તો જે એક હાર્ડ ડિસ્ક, બીજું CD અને DVD। તો આ છે તમારા ત્રણ એક્સટર્નલ સ્ટોરેજ માટેના ડિવાઇસ એટલે કે સાધનો। હવે એના પછીનો જે પ્રશ્ન છે તમારો તી, તો પાંચમા પ્રશ્નનો જવાબ જે તમારો છે એ શું છે તે આપણે જોઈએ। તો સૌથી પહેલું CPU, તો CPU અહીંયા આપેલું છે કે પાંચમો પ્રશ્ન નીચેના ઘટકોના કાર્યો એક બે વાક્યોમાં લખો। CPU સૌથી પહેલાં, તો CPU શું કરે છે? કમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ CPU કરે છે અને CPU આપેલા સૂચના મુજબ ઇનપુટ પર ડેટા પર પ્રોસેસ કરે છે। એટલે કે પહેલાં તમારો જે પ્રશ્ન છે CPU, તો એનું ઘટક શું અને એનું કાર્ય શું? તો કે કમ્પ્યુટરમાં સમગ્ર કાર્યનું નિયંત્રણ કરવાનું કરે છે અને CPU આપેલા સૂચના મુજબ ઇનપુટ પર ડેટા પ્રોસેસ કરે છે। બીજો પ્રશ્ન જે છે કે ALU, તો ALU નું કાર્ય શું? તો ALU ગણિત તથા તર્કના બધા જ કાર્યો કરે છે। એટલે કમ્પ્યુટરની અંદર જે ગાણિતિક ક્રિયાઓના કાર્યો જે છે એ બધા કાર્યો કરવાનું કામ ALU નું છે। એટલે કહેવાય છે કે ALU ગણિત તથા તર્કના કાર્યો કરે છે। ત્રીજું કંટ્રોલ યુનિટ, તો કંટ્રોલ યુનિટ શું છે? તો કંટ્રોલ યુનિટ નામ સૂચવે છે તે પ્રમાણે કંટ્રોલ યુનિટ કમ્પ્યુટરની અંદર થતી બધી જ ક્રિયાઓનું સંચાલન કરે છે। એના પછીનો તમારો પોઈન્ટ છે ચોથો, તો એ મેમરી, તો મેમરીનું કાર્ય શું છે? તે તો નામ સૂચવે છે તે મુજબ મેમરી બધા જ ડેટા પ્રોગ્રામ અને માહિતીનો સંગ્રહ કરે છે। એટલે કે મેમરીમાં ડેટા અને માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે। પાંચમો પ્રશ્ન છે રોમ, તો રોમ તે પ્રોગ્રામનો સંગ્રહ કરે છે જે કમ્પ્યુટરને કઈ રીતે કામ કરવું તેની સૂચના આપે છે। એટલે કે રીડ ઓનલી મેમરી શું કરે છે? તે પ્રોગ્રામનો સંગ્રહ કરે છે અને જે કમ્પ્યુટરને કઈ રીતે કામ કરવું તેની સૂચનાઓ આપે છે। તો આ થયા તમારા પાંચે પાંચ પ્રશ્નોના જવાબ। હવે તમારો જે બીજો પ્રશ્ન જે છે, બીજો પ્રશ્ન તમારો જે છે બીજા પ્રશ્નનો જવાબ આપણે જોઈએ। તો બીજા પ્રશ્નમાં આપેલું છે એક વાક્યમાં વ્યાખ્યા લખો। તો પહેલી આપણી વ્યાખ્યા જે છે એ ચીપ આપેલી છે, તો અહીંયા ચીપની વ્યાખ્યા તમને આપેલી છે સિલિકોનનો એક નાનકડો ટુકડો જેના ઉપર અનેક ઇલેક્ટ્રોનિક સર્કિટ ફિક્સ કરેલા હોય
છે એટલે કે ચિપ શું છે તો એક સિલિકોનનો એવો ટુકડો છે કે જેના ઉપર ઘણા બધા ઇલેક્ટ્રોનિક સર્કિટો બેસાડેલા હોય છે બીજો પ્રશ્નનો જવાબ છે તમારી બાઇનરી સિસ્ટમ તો એ કોને કહેવાય છે બાઇનરી સિસ્ટમ જીરો અથવા એક અંક માત્ર બે જ અંકોનો ઉપયોગ કરનારી સિસ્ટમને બાઇનરી સિસ્ટમ કહેવામાં આવે છે એટલે કે બે અંકોનો ઉપયોગ કરે છે જીરો અથવા એક તો આ જે સ્ટોરેજેબલ સંગ્રહ કરવાની માહિતીનો જે સંગ્રહ કરે છે એને શું કહેવામાં આવે છે બાઇનરી સિસ્ટમ કહેવામાં આવે છે ત્રીજી તમારું જે છે એ ત્રીજી વ્યાખ્યા જે છે કે બીટ્સ તો બીટની વ્યાખ્યા શું છે કે રેમમાં માહિતી સંગ્રહવા માટે બીટ્સનો ઉપયોગ થાય છે ચોથી તો શું છે બાઇટ એ 8 બીટના સમૂહને બાઇટ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે તમારા 8 બીટ જ્યારે ભેગા મળી અને બને છે ત્યારે એક બાઇટ બને એટલે કે બાઇટની વ્યાખ્યા છે 8 બીટના સમૂહને બાઇટ તરીકે ઓળખવામાં આવે છે અને છેલ્લું છે રોમ તો એને કહેવાય છે રીડ ઓનલી મેમરી એ શું કરે છે તમારા ડેટાને સંગ્રહ કરવાનું કામ કરે છે અને પ્રોગ્રામને ખોલીને ઉપયોગ કરવામાં તમને મદદ કરે છે તો આ તમારો થયો બીજા પ્રશ્નનો જવાબ જય શ્રી કૃષ્ણ